જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આજે એક કવિતા વાંચી મેં હોય, જે આપની સામે પઠન કરું છું. લાંબો ડગલો મૂંછો વાંકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોલી તોલી, છેલ છબીલો ગુજરાતી. તન છોટું પણ મન મોટું, છે ખમીરવંતી જાતિ, છે ખમીરવંતી જાતિ. ભલે લાગતો ભલો પોરો, હું છેલ છબીલો ગુજરાતી. ગિફ્ટ સિટીની અંદર ભવિષ્ય તો એવું સરસ મજાનું છે કે અનેક લોકો દુનિયાભરમાંથી આવશે. આ નગર એવું નથી કે કંઈ અમદાવાદ વાળા માટે બનાવેલું હોય, મહેસાણા વાળા માટે બનાવેલું હોય, સૌરાષ્ટ્ર કચ્છ વાળા માટે, વડોદરા માટે, સુરત વાળા માટે બનાવેલું હોય. આખા જગતના લોકો એની ટેલેન્ટ, એની કંપની, એના કોર્પોરેશન, એના પ્રોજેક્ટ, એ બધું લઈને અહીં આવશે. તો મને આનંદ એ થશે કે જ્યારે એ આવશે અને જ્યારે અહીં આ બધા પ્રોજેક્ટ્સ જોતા હશે, ત્યારે એણે રહેવા એમ બોલતા શીખવું પડશે, ત્યારે અંતરિક્ષ બોલતા શીખવું પડશે, ત્યારે નક્ષત્ર બોલતા શીખવું પડશે. આવું ઘણું બધું બોલતા શીખતા શીખતા એમણે કાવ્ય રત્ન એટલે શું એ જાણવા શીખવું પડશે. અને જો શીખશે તો આપણી કોઈ કવિતા સુધી પહોંચશે, આપણા કોઈ સાહિત્ય સુધી પહોંચશે, આપણા કોઈ વારસા સુધી પહોંચશે, આપણા મૂળભૂત રીતે આપણને ગુજરાતી બનાવનાર બાબત સુધી પહોંચશે. અને એ મને બહુ રસ પડે એવી વાત છે આખી વાતમાં. અને એ વાત એટલી બધી ઇન્ટરેસ્ટિંગ મને લાગે છે. પણ સૌથી પહેલાં આપણે બધા જે નિમિત્તે ભેગા થયા છીએ, આપણું ગુજરાત, તમે ક્યારના સરસ મજાના ગીતો સાંભળતા હતા અહીં, જે વહેલા આવી ગયા એમણે સંગીતનો આનંદ લીધો, સરસ મજાની ગુજરાત વિશેની માહિતી, માનસીએ પણ કેટલીક માહિતીઓ આપી. મારો એક લેખ છે, હું ગુજરાત છું, ખૂબ પ્રસિદ્ધ થયેલો છે, એના તો હવે શો થાય છે, એમાંથી ઓડિયો વિઝ્યુઅલના શો થાય છે. તો ગુજરાતનો જ્યારે સ્વર્ણિમ ઉત્સવ હતો 2010ની અંદર, ત્યારે મેં લેખ લખેલો, દોસ્ત હું ગુજરાત છું. તો એની અંદર મેં છેલ્લે એમ લખેલું, જે લેખનો જે અંતિમ લીટી જે છે એ છે કે હું બોસ છું. સરદાર પટેલ જ્યારે ટાઈમ મેગેઝિનની અંદર ચમક્યા, ભારત આઝાદ નહોતું થયું. અત્યારે આપણે હમણાં જ હેડલાઇનમાં જોયું ને કે ભાઈ 100 ઇન્ફ્લુએન્શિયલ સેલિબ્રિટીઝમાં શાહરૂખ ખાન ભારતમાંથી છે. 130ના જમાનામાં જ્યારે બારડોલી સત્યાગ્રહ એમણે કર્યો, ત્યારે ટાઈમ મેગેઝિને કવરમાં મૂકેલું, ગ્રાફિક સાથે. મારી પાસે એ કવરનો ફોટો છે, હું અમેરિકાથી એ મેળવી લાવ્યો છું ફોટો. મેગેઝિન તો નથી મળ્યું, પણ ફોટો મળી ગયો છે. એમાં સરદાર માટે લખેલું હતું ધ બોસ. સરદારનો ફોટો હતો, બાજુમાં એક ગાયનો ફોટો હતો, ચિત્ર જેવો ફોટો બનાવેલો, ફોટો જ હતો પણ એને ચિત્રનું જરા સ્વરૂપ આપવામાં આવેલું. અત્યારે આપણે બધા સોફ્ટવેર નથી આવતા મોબાઈલમાં, તમારા ફોટાને જરા પેઇન્ટિંગ જેવો કરી દે એવું. અને નીચે લખેલું છે ધ બોસ. હજી તો ભારત આઝાદ નથી થયું, સરદાર પટેલ ભારતના શિલ્પી નથી થયા, રજવાડાઓનો એક કરવાની વાત નથી આવી, એ પહેલાં પણ દુનિયાને ખબર પડી ગઈ હતી કે આ બોસ છે. એટલે મેં એની છેલ્લી લીટી એવી લખેલી કે હા, હું બોસ છું, હું ગુજરાત છું, બોસ છું.
હું નર્મદા તટે વિસ્તરેલો કબીરવડ છું, હું ગુજરાત છું. ગુજરાત આ છે, ગુજરાત વિસ્તરતું જેમ કબીરવડ છે એ એક ડાળી હશે ને, કોઈ જમાનામાં તો એક નાનકડું એક બીજ હશે, એક નાનકડી ડાળી હશે. આજે કેવડો મોટો ઘેઘૂર કબીરવડ થઈ ગયો. ગુજરાતીઓ વિસ્તરણ પ્રાંતિ પ્રજા છે, બ્રહ્માંડ જેવા છે. આકાશગંગાના જે જેમ્સ વેબ ને બધા ટેલિસ્કોપ નિરીક્ષણ કરે છે ને, નાસાનું છેલ્લું ટેલિસ્કોપ જે ગયું છે આકાશમાં, પહેલા હબલ હતું, હવે જેમ્સ વેબ છે, તો એ જોવે છે કે બ્રહ્માંડ તો વિસ્તરતું જ જાય છે, વિસ્તરતું જ જાય છે, ફેલાતું જ જાય છે. અને ગુજરાતીઓ પણ આવા જ છે, ફેલાતા જ જાય છે, ફેલાતા જ જાય છે, વિસ્તરતા જ જાય છે. અને પાણીવાળી પ્રજા છે ને, એટલે જ્યાં રોપો ત્યાં પોતે ઉગી તો જાય. આફ્રિકામાં રોકો તો આફ્રિકામાં ઉગી જાય, આફ્રિકામાંથી કાઢીને બ્રિટનમાં રોપો તો બ્રિટનમાં ઉગી જાય, અમેરિકામાં જાઓ તો અમેરિકામાં ઉગી જાય. તમને બધાને આનંદ થાય એવી, ગર્વ થાય એવી વાત કરું. હું છેલ્લે અમેરિકામાં ગયો ત્યારે વોશિંગ્ટનના સ્મિથસોનિયન મ્યુઝિયમની અંદર એક આખું એક્ઝિબિશન હતું ઇમિગ્રન્ટ્સ ઉપરનું, સ્પેશિયલ એક્ઝિબિશન, અમેરિકામાં બહારથી આવેલા વસાહતીઓ. અને એમાં ઓફિશિયલ ડેટા એવો છે કે કોઈ પણ રાષ્ટ્રની ભાષા હોય એ તો બોલાતી જ હોય સ્વાભાવિક. દાખલા તરીકે અમેરિકામાં સૌથી વધારે બોલાતી ભારતીય ભાષા તો હિન્દી હોવાની, કારણ કે એ રાષ્ટ્રની ભાષા ગણાય છે, એક રાજ્યની ભાષા નથી. હિન્દી ભાષા પણ એક સ્ટેટ એક રાજ્ય નથી બોલતું. મધ્યપ્રદેશમાં પણ હિન્દી બોલાય, ઉત્તરપ્રદેશમાં પણ બોલાય, બિહારમાં પણ બોલાય, રાજસ્થાનમાં પણ બોલાય. તો હિન્દી ભાષા ખાસ્સી વિસ્તરેલી છે, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં પણ આમ રીતે ગણો તો થોડું ઘણું, હરિયાણા પણ, દિલ્હી સ્ટેટમાં પણ. તો હિન્દીમાં તમે આવે પણ મજા મને એ વાત સાંભળવાની આવી કે અમેરિકામાં અંગ્રેજી અને સ્પેનિશ પછી જે લોકલ લેંગ્વેજ બોલાય છે એમાં રાષ્ટ્રભાષાઓ બધી આવી ગઈ અલગ અલગ. જેમ કે ચાઇનીઝ રાષ્ટ્રભાષા ગણાય, મેન્ડરિન તો આવી ગઈ, કેન્ટોનીઝ આવી ગઈ. પણ જે રિજિયોનલ લેંગ્વેજ છે એમાં અમેરિકામાં રિજિયોનલ લેંગ્વેજમાં સૌથી વધારે બોલાતી ભાષા ગુજરાતી છે. કોઈ એક રાજ્યની ભાષા સૌથી વધારે બોલાતી હોય એ ગુજરાતી છે. આનંદ થાય એવી વાત છે, ગર્વ થાય એવી વાત છે. હું આમ ઘણી વખત વિચાર કરું ને, આપણે બધાને ખબર છે કે ભાઈ આસામની અંદર ચાના બગીચા હતા, ત્યાંથી અંગ્રેજોએ ટી કલ્ચર શરૂ કર્યું, પછી તો જાપાનમાં ત્યાં પણ, હમણાં જાપાન હતો, ટી સેરેમની આખી આખી થાય. પણ બ્રિટિશરોને ચાનો સ્વાદ, ચીનમાંથી ચાની પત્તીઓને ત્યારે આવતી, એ સુરતના એક વેપારી વિરજીભાઈ એણે ચખાયડો, અને એમાંથી બ્રિટિશરોએ 400 વર્ષ પહેલાં નક્કી કર્યું કે આ ટ્રેડિંગ કરવા જેવું છે, અને એમાંથી એમણે ચાના બગીચા વિકસાવ્યા અને પોતે ટી કલ્ચરની અંદર આવી ગયા. અંગ્રેજોને ચા પીતા કરી દેનારા ગુજરાતીઓ છે, વિચાર કરજો. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ગુજરાતમાં એક અદ્ભુત પ્રકારની તાકાત છે, અને આ ભૂમિમાં પહેલેથી રહી હશે એવું મને લાગે છે. એનું કારણ છે કે માણસ પોતાનું જન્મસ્થળ પસંદ ન કરી શકે. હું મોટો થયો ગોંડલમાં, અત્યારે રાજકોટ રહું છું, ફરું છું આખી દુનિયામાં, પણ મારું પાસપોર્ટમાં જન્મસ્થળ લખાયેલું છે ભાવનગર, કારણ કે ત્યારે મારા માતા પિતા ત્યાં હતા. જન્મ ભાવનગરમાં થયો, જન્મ તો અનિવાર્ય સંજોગોમાં લોકોના ટ્રેનમાં પણ થતા હોય છે અને પ્લેનમાં પણ થતા હોય છે, તો એ તો આપણેથી પસંદ નથી થઈ શકતું. પણ કૃષ્ણ જેવા કૃષ્ણ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, ભારતની અદ્ભુત ઓળખ, ભગવદ્ ગીતાના ઉદ્ગાતા, જેને તમે એક જ વ્યક્તિને તમે એમ કહી શકો કે આખી ભારતીય સંસ્કૃતિ સમાઈ ગઈ હોય તો ક્યાં છે, તો કૃષ્ણના વિરાટ દર્શનમાં સમગ્ર ભારત વર્ષ આખું વસે છે. એ કૃષ્ણએ જીવવા માટે, સંતાનો અને પત્ની સાથે રહેવા માટે, આનંદ કિલ્લોલ કરવા માટે અને અંતિમ શ્વાસ લેવા માટે જે ભૂમિ પસંદ કરી, એ ગુજરાત છે. એ તમારું ને મારું ને આપણું ગુજરાત છે. કૃષ્ણ તો એમની પસંદગી હતી ને, એ ધારત તો વૃંદાવનમાં શ્વાસ છેલ્લા છોડી શકે, ધારત તો હિમાલયમાં છેલ્લા શ્વાસ, પાંડવો જો હિમાલયમાં શ્વાસ છોડવા જઈ શકે, યુધિષ્ઠિર અને અર્જુન જઈ શકે, દ્રૌપદી જઈ શકે, તો કૃષ્ણ કેમ ન જાય હિમાલયમાં શ્વાસ છોડવા. પણ કૃષ્ણે આ ધરતીની પસંદગી કરી, સાહેબ ગુજરાતની ધરતીની પસંદગી કરી. હું તો હસતા હસતા, મારે તો લેખમાં એ લખેલું છે મેં, કે જ્યારે જ્યારે હસ્તિનાપુરમાં કંઈક ને કંઈક સમસ્યાઓ આવે ને, ત્યારે કોક ને કોક ગુજરાતમાંથી જાય. એ મુરલીધર મોહન પણ હોય, એ મોહનદાસ કરમચંદ ગાંધી પણ હોય, અને એ નરેન્દ્રભાઈ મોદી પણ હોય. જ્યારે જ્યારે હસ્તિનાપુર તમને અસ્થિર થતું લાગે, ત્યારે એકાદ તો ગુજરાતી ત્યાં જઈને સેટલ કરી આવે. તમે ઓબ્ઝર્વ કરજો, નિરીક્ષણ કરવા જેવું છે. તો ગુજરાતીઓમાં આ તાકાત છે, એ અસ્થિરતાને સ્થિર કરી શકે એમ છે. ખાલી વિસ્તરે છે એવું નથી, અસ્થિરતાને સ્થિર કરી શકે એમ છે. અને બહુ મને ગમતી આ, હું તો ગુજરાતી છું તો મને ગુજરાતી પણ ગમે, તો હું હસતા હસતા કહું કે આખી દુનિયામાંથી આ ગિફ્ટ સિટીમાં તમે જોશો ભવિષ્યમાં, કારણ કે ડેવલપમેન્ટ તો થઈ જ રહ્યું છે, અડધું તો થઈ ગયું છે,
થઈ રહ્યું છે એટલે ભવિષ્યકાળમાં હું વાત નથી કરતો. તો ઓરિજિનલ જ્યારે 2008માં મોદી સાહેબે સપનું જોયું ત્યારે ઘણા લોકોને એવું લાગતું હતું કે આ શું છે ગિફ્ટ સિટી. પહેલી વખત તો મને યાદ છે અમારા બધા મિત્રો સર્કલમાં એમ હતું કે ગિફ્ટ આર્ટિકલ વેચાતા હશે એ જમાનામાં. બધા પહેલાં આર્ચીઝની ગેલેરી ને એવું બધું આવતું જ્યાં પોતાને લગ્ન થયા હોય અથવા તો લગ્ન ન થયા હોય પણ કરવાના હોય એના માટે ખાસ ભેટો લેવા જવાની થતી. તો એ ભેટ માટેની એવું લોકોને કલ્પના હતી. પછી ધીરે ધીરે જોયું નિર્માણ એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો આવતીકાલની દુનિયાનું શહેર છે. તમને બધાને આપણે બધાને અહીં બેસતી વખતે એ તો આનંદ હોવો જ જોઈએ કે આખા ભારતનું સૌથી પહેલું સ્માર્ટ ગ્રીન સિટી છે એની અંદર આપણે બેઠા છીએ. ફર્સ્ટ સ્માર્ટ સિટી છે, ફર્સ્ટ સ્માર્ટ ગ્રીન સિટી છે. પણ સમય કરતા વહેલા વિચારો હતા. સાહેબનું મગજ બહુ દોડતું હોય મને ત્યારનો અનુભવ હતો. 2003ની અંદર એમણે વાઇબ્રન્ટ ગુજરાતની જ્યારે ગાંધીનગરની અંદર શરૂઆત કરી ત્યારે એ હળવેકથી કહેલું કે દુનિયામાં સૌથી લાંબો કલ્ચરલ ફેસ્ટિવલ કયો. બધા સામે બેઠા હતા તો કોઈ જવાબ કંઈ આપ્યો નહીં. પછી એમણે સવાલ ફેરવીને કહ્યું કે દુનિયામાં સૌથી લાંબો સોંગ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ કયો. ચાલો કલ્ચરલની વાત તમને બહુ અઘરી અઘરી લાગે કે આવું બધું તો અમે નથી ભણ્યા. તો સોંગ એન્ડ ડાન્સ, નાચવા ગાવાનો. તો કોઈક એક બે જણાએ કીધું બ્રાઝિલમાં કાર્નિવલ થાય છે જે જોવા આખી દુનિયા આવે છે. એક બે જણાએ કંઈક બીજા ફેસ્ટિવલના નામ આપ્યા. જેમ પહેલાં જિંદગીના મિલેગી દોબારામાં સ્પેનનો ટોમેટીનો ફેસ્ટિવલ છે, ટમેટા ફેંકવાનો. હવે બે ત્રણ નામ આપ્યા. પછી સાહેબે હસતા હસતા કહ્યું કે આપણું જ છે પણ આપણને ખ્યાલ નથી આવતો કે દુનિયાનો સૌથી લાંબો ચાલતો ઉત્સવ તો 9-9 રાત અને 9-9 દિવસ સુધીની નવરાત્રિ છે જે ગુજરાત પાસે છે. 9 રાત 9 દિવસ ગરબા લેવાનો ઉત્સવ આ ગુજરાતનો ઉત્સવ છે. લોંગેસ્ટ રનિંગ સોંગ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ, લોંગેસ્ટ રનિંગ કલ્ચરલ ફેસ્ટિવલ અને યુનિક ફેસ્ટિવલ ડેડિકેટેડ ટુ વિમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ, નારી શક્તિ માટે, નારી ઉર્જા માટે ગુજરાતીઓ એક આખો તહેવાર બનાવ્યો. તમે વિચાર કરો, કારણ કે નવરાત્રિની પૂજા જે છે એ ભારતીય શાસ્ત્રોમાં છે. 4 નવરાત્રિ આવે છે ખરેખર તો તમે આપણે આખા વર્ષમાં ગણો તો, પણ નવરાત્રિએ સ્ત્રીઓ ગરબા લે. અને સાહેબ આજની તારીખે પણ આપણે આનંદથી કહી શકીએ ને, અમારા આઈપીએસ અધિકારી મિત્રો છે ને રિટાયર્ડ થઈ ગયા પછી, એટલે મોટાભાગે દીકરીના બાપ જ છે જેટલા છે એટલા, એ પોલીસ અધિકારીઓ રિટાયર્ડ થઈને ગુજરાતમાં જીવવાનું પસંદ કરે છે. એટલા માટે કે એ જે રાજ્યોમાંથી આવે છે ને એ રાજ્યોમાં રાતના 12:30 વાગે તૈયાર થયેલી ચણિયા ચોળી પહેરેલી દીકરી સ્કૂટી લઈને એકલી ઘરે જતી હોય 9-9 રાત સુધી, એવા દ્રશ્યો એમને જોવા દુર્લભ છે. જે આપણા માટે સહજ છે, સુલભ છે, આ ગુજરાત છે. ગુજરાતની માઓને પણ આપણે ધન્યવાદ દેવા પડે, એમણે એવા દીકરાઓ પેદા કર્યા છે ત્યારે આપણી દીકરીઓ વધારે સલામત રીતે ફરી શકે છે. આમાં ગુજરાતની માતાઓને ધન્યવાદ છે. તો એટલા માટે હું કહું છું મિત્રો કે આપણને જ આપણી ઘણી વખત આપણે ક્યાં પહોંચેલા છીએ. મેકડોનાલ્ડ્સ બર્ગર ખાવાની કેવી મજા આવે, એની ઉપરના જે તલ છે ને એ તલ એક્સપોર્ટ રાજકોટથી થાય છે. દુનિયાનું 60% જીરું એ ઉંઝામાં પ્રોસેસ થાય છે. દુનિયાના 90% હીરા સુરતમાં પ્રોસેસ થાય છે. પણ આપણે એ બધા વેપારીઓ હોય ને એ જરા શાંત હોય, બહુ લાઉડ ન થાય, બહુ બોલકા ન હોય એટલે ખ્યાલ ન આવે. જેમણે ઓછું કરેલું હોય બોલે. હું મને બરાબર યાદ છે મારા મમ્મીના મામા કેલિફોર્નિયા છે, તો એ મને સેડોના નામના એક રેડ ઇન્ડિયન વિલેજની ટ્રીપ ઉપર લઈ ગયા હતા. ત્યાં તો અમે, હું ને મામા, હું એને મામા જ કહું છું, મમ્મીના મામા એટલે મારે મામા જ થયા. તો હું ગોવિંદ મામાની સાથે હતો તો અમે બંને મામા ભાણેજ આઈસ્ક્રીમ ખાવા માટે એક જગ્યાએ બેઠેલા. ત્યાં એક ઇઝરાયેલના વેપારી મારી પાસે આવીને અવિવેક ન થાય એવી રીતે કે ભાઈ તમારા હાથમાં જે વીંટી પહેરેલી છે એ મને એક મિનિટ માટે આપશો. એટલે મને નવાઈ લાગી. વ્યવસ્થિત માણસ હતા, જગ્યા પણ સારી, સરસ રેસ્ટોરાં હતું. મેં એમને આપી, મેં કીધું આમ આવું તો પહેલી વાર જોયું કે અમેરિકામાં કોઈ આપણા હાથમાંથી વીંટી માગીને આપ્યું. પછી એમણે વાત કરી કે ભાઈ હું ડાયમંડ બિઝનેસમાં છું અને મારું પોતાનું કામ છે, ઇઝરાયલ તો છું અને અત્યારે અમેરિકા છું. તમારી આ જે વીંટીના શેપ છે જસ યુનિક, આવી કાર્ટિયામાં ડિઝાઇન મેં નથી જોઈ. આવી તો બધી અલગ અલગ જ્વેલરીની, જે હું ઘણી બધી બ્રાન્ડ સાથે કનેક્ટેડ છું, આ ડિઝાઇન કઈ બ્રાન્ડની છે? મેં કીધું એકે બ્રાન્ડની નથી, હું જે રહું છું એ સોનીની છે, જામનગરના સોનીએ કરેલી ડિઝાઇન છે બરાબર, અને એને પોતે કરેલી છે. એવું નથી કે કોઈ મેગેઝિનમાં જોઈને એની કોપી કરી છે. મેં એને એક આઈડિયા આપ્યો કે મારે એક આવી વીંટી પહેરવી છે જેનું આવું હોય તો, એટલે મને કહે કે આ પ્રેક્ટિકલી આવો કરવો હોય તો પહેરી ન શકાય તમને લાગે, એને હું જરા ટ્વિસ્ટ કરી દઉં એમ કરીને મારા આઈડિયામાં એને થોડા ફેરફાર કરીને મૂકી દીધું. સાહેબ આ ગુજરાતની તાકાત છે. દુનિયા આપણને પિઝા ખવડાવે ને આપણે પિઝાને ભાખરી પિઝા બનાવી દઈએ એ ગુજરાતીઓ છે.
વિચાર કરો, અમદાવાદ ભાખરી પિઝા દુનિયાના સમયમાં તમે અમને પિઝા આપો તો અમે તમને ભાખરી પિઝા આપીએ. અને મને વાંધો જ નથી, મને પિઝા સામે કંઈ વાંધો નથી, મને પાસ્તા સામે કંઈ વાંધો નથી, એ કંઈ મારા દુશ્મનો નથી. હું વેજીટેરિયન છું, વેજીટેરિયન ફૂડ બધું આખી દુનિયાનું લહેરથી જ્યાં જ્યાં જાઉં ત્યાં તો યાદ રાખી રાખીને એનું શોધી શોધીને ખાઉં છું. કે આપણે ત્યાં ગયા, ગુજરાતી પાછી એમ થોડીક બહુ યુનિક પ્રજા છો, અહીં લગ્ન કરશે ને, અહીં અમદાવાદમાં લગ્નના માંડવા નાખશે ને ત્યાં પંજાબી પીરસશે ને, અમૃતસરમાં જઈને ગુજરાતી ગોતશે. આ બહુ મને આમ જ્યારે જ્યારે જોઉં ત્યારે બહુ નવાઈ લાગે આવું જોઈને. બરાબર, એ આપ તમે જુઓ, અહીં મેક્સિકન ખાતા હશે ને મેક્સિકોમાં કઠી ખીચડી ગોતતા હશે. અહીં ખાસ ગોતીને મેક્સિકન ખાય કે રવિવારે તો આપણે મેક્સિકન રેસ્ટોરન્ટમાં જવું છે. એટલે આપણે, હું હસતા હસતા કહું કે ભાઈ આપણે આમ કેવા પ્રજા છીએ કે આપણે, હું હમણાં ભાઈલાલભાઈના કાર્યક્રમમાં હતો ત્યારે મેં હસતા હસતા વાત કરી હતી પ્રજાને ડિફાઈન કરવા માટે, આપણે કે આપણે આમ જરા જુદા પ્રકારના લોકો છીએ. આપણે સોફ્ટમાં સોફ્ટ ગરમા ગરમ બ્રેડ લઈ આવીએ, ખાસ બેકરીએ લાઈનમાં ઉભા રહીને જોઈએ કે ઓલી જૂની પડી છે નહીં, એમ નવી ઉતરત નહીં જ આપો, તાજી બ્રેડ, તાજી બ્રેડ લઈને પછી ત્રણ વખત ટોસ્ટરમાં મૂકી મૂકીને આખી બ્રાઉન થઈ જાય ને ત્યાં લગી કડક કરીએ, ક્રિસ્પી જોઈએ. અને એકચ્યુઅલ જે ટોસ્ટ જે ક્રિસ્પી જ થઈને આવે છે બેકરીમાંથી, એને આપણે ચાને કોફીમાં બોલી 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 બોલીને એકદમ પોચા થાય ને પછી ખાય. એટલે આપણા કોયડાઓ ઉકેલવા અઘરા છે, રહસ્યમય પ્રજા છે. બરાબર, ખાવાની શોખીન તો સ્વાદ શોખીન, એમાં તો કંઈ ના જ પડાય નહીં. મેં તો આખું પુસ્તક લઈ કુછ ખાતા રહે મેરા દિલ, આજનું સમાપન મારે એની એક પઠનથી કરવું છે એટલે બાજુ મૂકી દીધું છે. તો સ્વાદ શોખીન પ્રજા છે, નવું નવું માણનારી પ્રજા છે, ગમે ત્યાં પહોંચી જ ગયા હોય. સ્વિટ્ઝર્લેન્ડમાં ગુજરાતીઓ મળે, હમણાં હું જાપાન ગયો તો ત્યાંય બે ગુજરાતી વખત મળી જ ગયા હતા મને, કંબોડિયામાં મળી ગયા હતા. જગતના કોઈપણ ખૂણે પ્રવાસ કરવા માટે પહોંચી જાય. ક્યાંક તમને નવું કહ્યું, હમણાં વિયેતનામ છે, વિયેતનામમાં જાય, હનીમૂનમાં પાછા ગ્રુપ ટૂરમાં જાય. તમે જુઓ જાહેરાત આવે રીતસર, તમે હવે ઓબ્ઝર્વ કરજો, મેં કીધું પછી ઓબ્ઝર્વ કરજો, ફલાણા ફલાણા ટ્રાવેલ કંપનીની હનીમૂન ટૂર આખે આખી ઉપડે છે જેમાં જૂજ સીટ્સ બાકી છે. એટલે જે પ્રજા હનીમૂનમાં ડિસ્કાઉન્ટ ગોતે કે આપણે જો ગ્રુપમાં જઈએ ને 8 જણા તો 30% ડિસ્કાઉન્ટ હોટલમાં મળે ને 20% ડિસ્કાઉન્ટ ટ્રાવેલિંગની સીટમાં મળે, એટલા સ્માર્ટ છીએ આપણે. તો રમૂજની વાત છે, મોજની વાત છે. આપણે મોજીલા ગુજરાતી તો ખરા જ, રંગતવાળા સંગતવાળા. અમે તો આજનું મને કહ્યું કે વિષયનું નામ શું રાખશું, તો આખી એક સિરીઝ કાવ્યરત્ન ગ્રુપ તો શરૂ કરી રહી છે. કે હવે આ મેઇન જો સિરીઝનું તમે ધ્યાનથી આ જો પોસ્ટર જોયું હોય તો એમાં નામ છે જ કે દેશનું કાવ્ય ગુજરાત, વિકાસનું રત્ન ગુજરાત, એ મેઇન સિરીઝ છે. એની નીચે નામ અમે રાખ્યું છે કે ગુજરાતની રંગત અને કાવ્યરત્નની સંગત. તો આપણે રંગીલા છીએ, મોજવાળા છીએ, આપણને હસવું ગમે. ગુજરાતી હોય જેટલા હાસ્યકારો પેદા કર્યા છે એટલા આખા ભારતમાંથી ટોટલ પેદા નથી થયા. તારક મહેતા, વિનોદ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, છાપામાં રેગ્યુલર લખવાવાળા હાસ્યકારો. મરાઠી પાસે કુલ દેશપાંડે મોટા, હિન્દી પાસે શરદ જોશી ને હરિશંકર પરસાઈ ને કૃષ્ણચંદ્ર ખરા, પણ આપણી પાસે તો લાઇનમાં સિરીઝ છે. તમે વિચાર કરો, જ્યોતિન્દ્ર દવેથી શરૂ કરી, એવા ગુજરાતીઓ આપણે છીએ. જ્યોતિન્દ્રભાઈ તો આમ એટલે એવા મસ્ત માણસ. તારકભાઈ એમના ઉપર એક આર્ટિકલ કરેલો, એમાંથી ખબર પડી એમના વિશે. એમનો વીમો ઉતારવા માટે એ જમાનામાં એક વીમા એજન્ટ આવ્યા, તેમણે એમ કીધું કે ભાઈ મારો વીમો તમે ઉતારશો પણ તમારી કંપનીનો વીમો કોણ ઉતારશે? કારણ કે એવી કંપનીઓ છે કે જે લોકો પોતે જ બંધ થઈ જતા હોય છે 5 વર્ષમાં. તમે, હું મૃત્યુ પામીશ એની પછી કંપની મૃત્યુ પામી જશે ને, એની પહેલા તો શું થશે? આવા રમૂજી માણસ, વૃદ્ધાવસ્થામાં તબિયત જ્યારે એમ બહુ દુબળા પાતળા હતા એકદમ. તમે કદાચ પેલી કથા સાંભળી હશે, એમનો પાઠ આવતો, અમે ભણતા ત્યારે આવતો, ચિત્ત થઈ ગયો પહેલવાનની સામે કે આપણે લડવાની માથાકૂટ છેલ્લે તો હારી જ જવાનું છે ને લડીને. આપણે લાંબાથી નિરાતે સુઈ જાય શવાસનમાં. ભાઈ તું ઓલો કે લડો તો તું જીતું ને, તમે લડો જ નહીં તો મારે મેચ જીતવી કેવી રીતે? તો કે આપણે હારેલા જ છીએ, આપણે ખોટી એનર્જી બગાડવી. આ જો ગુજરાતી લક્ષણ છે કે જ્યાં હાર પણ નક્કી હોય ત્યાં ખોટો એનર્જીનો વેડફાટ કર્યા વગર ચૂપચાપ ચિત્ત થઈ જવાનું, પછી ભવિષ્યમાં નવેસરથી એનર્જી પ્રાપ્ત કરી લડવા માટે પાછું આવવાનું. આ ગુજરાતમાં પેદા થયેલા ચંદ્રકાંત બક્ષી એવું લખી શકે કે દોસ્તી છે એ ખુલ્લી હથેળીઓની રમત છે, બંધ મુઠ્ઠીથી દોસ્તી થતી નથી, ખુલ્લી હથેળી મિલાવો ત્યારે દોસ્તી થાય છે. આ ગુજરાતી, ગુજરાતે આવા સાહિત્યકારો પેદા કર્યા, ગુજરાતે આવા લેખકો પેદા કર્યા. ખાલી હાસ્ય લેખકો જ નહીં, જ્યોતિન્દ્રભાઈની તબિયત જોવા માટે ડોક્ટર આવ્યા એટલે ડોક્ટરે કીધું કે હવે આ ઉંમરે આ તબિયત સારી કહેવાય. એ ડોક્ટર મિત્રો ઘણા બેઠા જ મારા, એટલે હું આ વાત કરું છું. એટલે જ્યોતિન્દ્રભાઈ તો બીમાર હતા, ખાટલામાં સુતા સુતા કે એમ તો આ તબિયત આ ઉંમર પણ સારી કહેવાય, મારી તબિયત તો જન્મ ત્યારથી આવી જ છે,
તો હું આટલો લાંબો થયો, આટલો મોટો થયો અને ઉંમરમાં પણ અહીં સુધી પહોંચ્યો, આ બહુ સારી ઘટના કહેવાય. આવી આવા સૂક્ષ્મ રમૂજ કરનારા લોકો પણ ગુજરાતે પેદા કર્યા. આપણા ઇન્દુલાલ યાજ્ઞિક જેને કારણે આજનો દિવસ બન્યો, ખિસ્સામાં દાળિયા લઈને ફરનારો માણસ જેને આખું રાજ્ય કરી દીધું પોતાના નામે, કાંઈ નહીં, પોતાનું કોઈ એવા ભાગ નહીં, પોતાનું કોઈ વિશેષ વાત નહીં, પણ બસ કે આ પ્રજાના ગૌરવ માટે એક રાજ્ય હોવું જોઈએ. અને એ રવિશંકર મહારાજ કે જેમના ડાયરીમાં ગાંધીજી લખી ગયા હતા ઘસાઈને ઉજળા થઈએ, અને જેમણે આખી જિંદગી ઘસાઈને બીજા માટે ઉજળા થયા, એના હાથે સ્થાપના થઈ એવું આ રાજ્ય છે. એટલે કોઈને નડ્યું નથી અને બીજાનું પોષણ કર્યું છે. તમે વિચાર કરજો, ગુજરાતની મજા આ છે. બીજાનો વિકાસ થાય ને ત્યારે આજુબાજુનું શોષણ કરી નાખે, ગુજરાતનો વિકાસ થાય ને ત્યારે આખા દેશને પોષણ મળતું હોય છે. તમે ધ્યાનથી જોજો, આપણા ઉદ્યોગપતિઓ વિકસિત થાય તો રોજગારી વિકસિત થાય, આપણા કલ્ચરલ ફેસ્ટિવલ વિકસિત થાય તો જગત આખાનો આનંદ વિકસિત થાય, આપણા ગરબાને કારણે કેટલા બધા નોન ગુજરાતી સિંગર્સની લાઈફ બની ગઈ, કેટલા બધા કોરિયોગ્રાફર્સની અને ડાન્સર્સની લાઈફ બની ગઈ. તમે વિચાર તો કરો ક્યારેક શાંતિથી. ગુજરાતે બીજાને પોષણ આપ્યું છે, કોઈનું શોષણ નથી કર્યું, કારણ કે આ સંતોની ભૂમિ પણ રહી છે, આ શુરાઓની ભૂમિ રહી છે, આ સંતોની ભૂમિ રહી છે. તમે વિચાર કરો, ભારતીય કથામાં સાહેબ મને સરસ મજાની ભેટ આપી કૈલાસ માનસરોવરના ફોટાની. આપણા સંસ્કૃત સાહિત્યના વારસામાં કથાસાગરની વાત છે કે શિવે પાર્વતીને વાર્તાઓ કહી. પાર્વતીએ એમ કહ્યું, આજે આજના પાર્વતીઓ નહીં થાય છે કે હું બોર થઈ ગઈ છું. લોકો વેકેશનથી બોર થઈ જાય, લોકો મોબાઈલમાં રમતા રમતા બોર થઈ જાય, બોર્ડમ ઇઝ અ ન્યૂ ડિસીઝ, લોકો કંટાળી જાય. તો પાર્વતીએ કહ્યું શિવને કે હું બોર થઈ ગઈ છું. એટલે શિવે કહ્યું તો બોર્ડમનો એક જ ઇલાજ છે, રસિકતા. હું તમને વાર્તાઓ કહું. વાર્તાઓ શિવે પાર્વતીને કહીને, પાર્વતીએ એની સખી જયાને કહીને, જયાએ એના પતિને કહીને, એના પતિએ ત્રીજાને કહીને, એમ વાર્તાઓ બધે ફરવા માંડી. શિવ નારાજ થયા, ભોળાનાથ નારાજ થયા કે ભાઈ આ કેમ ચાલે, મેં મારી પત્નીને કહેલી વાર્તાઓ છે આ બધે કેમ પહોંચી ગઈ. એમાંથી એમણે શ્રાપ આપ્યો. ઘટના એવી છે, આખી બહુ લાંબી કથા તો હું તમને નહીં કરું, કારણ કે મારે જુદી જગ્યાએ તમને લઈ જવા છે. ઘટનાનો છેડો ત્યાં આવે છે કથાસાગરની, કથાસરિત સાગરની, વાતોની નદીઓના દરિયાની, કે છેલ્લે શ્રાપિત આત્માઓ જે હતા વરરુચિ અને ગુણાઢ્ય, એ જો એ વાર્તાઓ બીજાને સંભળાવે તો એનો મોક્ષ થાય એવું શિવે વરદાન આપે કે તમે પૃથ્વી ઉપર જાઓ, વાર્તાઓ માણસોને સંભળાવો, એને આપો. એ રાજાના દરબારમાં ગયા અને રાજા રાજકાજમાં વ્યસ્ત હતા અને રાજાને સાહિત્યનો શોખ નહોતો, એટલે રાજાએ વાર્તા સાંભળી નહીં અને જંગલમાં જઈને ગુણાઢ્ય યજ્ઞ પેટાયો, યજ્ઞવેદીમાં એક પછી એક વાર્તા પશુપંખીઓને સંભળાવી અને હોમવા લાગ્યા, અને એને કારણે કડાકા ભડાકા થવા માંડ્યા જગતની અંદર, હોરર ફિલ્મ જેવો સીન થઈ ગયો. અને પછી બધાએ રાજાને કીધું કે તમે આ એક સાહિત્યકારને નારાજ કર્યો છે ને, એટલે આ કોપ ઉતરો છે. અને રાજા જંગલમાં જઈને દોડ્યા, એમનો યજ્ઞ અટકાવ્યો. છેલ્લે જે વધી ગઈ વાર્તાઓ એ આપણી સામે ગ્રંથસ્થ થઈ. રાજાએ વચન આપ્યું કે આ ગ્રંથસ્થ કરાવીશ, લોકો સુધી પહોંચાડીશ, એમનો મોક્ષ થયો. સાહેબ આ પ્રાચીન રાજાની વાત છે કે જે સાહિત્યકારની વાર્તાઓમાં રસ ન લીધો અને યજ્ઞ કરીને વાર્તાઓ હોમી દેવામાં આવી, આ કથાસરિત સાગર. પણ જે ગુજરાત તમારું અને મારું છે, જે આપણું ગુજરાત છે, એણે એવા રાજાઓ જોયા છે કે વ્યાકરણનો પહેલો ગ્રંથ લખાય સિદ્ધ હેમ શબ્દાનું શાસન, તો એની હાથીની અંબાડી ઉપર સવારી નીકળે. જગતમાં ક્યાંય એવું મેં જોયું નથી, વિશ્વભરમાં તમે, મેં તો ભયરો છું બહુ, ઓસ્ટ્રિયાના બધા પેલેસ જોયા છે, જર્મનીના પેલેસ જોયા છે, બ્રિટનના જોયા છે, યુરોપના જાત જાતના કેસલ જોયા છે, અવનવા સામંતો, અવનવા રાજાઓ, હમણાં હું શોગુન ને સામુરાઈની મુસાફરી કરીને આવતો રહ્યો, અલગ અલગ દુનિયાની અંદર મેં જોયું છે, ભલભલા સમ્રાટોની કથાઓ જોઈ છે, કૈઝરો જોયા છે, પણ કોઈએ વ્યાકરણના ગ્રંથની હાથી ઉપર સવારી કાઢી હોય ને એવી ધરતી આ એક જ ધરતી છે. હું જે ગામમાં મોટો થયો, અમારું ગોંડલ, સમીરભાઈ બેઠા છે અધ્યાપક સમીર ભટ્ટ, એમણે ત્યાં સાહિત્ય પ્રવૃત્તિ શરૂ કરેલી, હવે સાહિત્ય પરિષદમાં કરે છે, એ અમે સાક્ષી છીએ. મિલેનિયમમાં 2000 સાલની અંદર દુનિયામાં એક કોમ્પિટિશન થઈ, ત્યારે આટલું બધું સોશિયલ નેટવર્ક હતું નહીં, ઇન્ટરનેટનો આટલો ઉપયોગ નહોતો, હજુ કાચું પહેલું તમને ખબર હોય તો 2 TV ડાયલવાળું ઇન્ટરનેટ આવતું, ઠર ખર એવા અવાજ આવતા, પેલા સાયબર કાફેમાં લોકો જતા, યાહુનું મેસેન્જર ખોલીને ASL ટાઈપ કરતા, આ બધી કદાચ જે લોકોએ એ જૂની દુનિયા જોઈ હશે તેને યાદ હશે. તો એ મોડેમવાળા ઇન્ટરનેટના યુગની અંદર 2000 સાલમાં જ્યારે મિલેનિયમ ઉજવવાનું આવ્યું આખી દુનિયામાં, ત્યારે અમેરિકાની એક
નવી નવી શરૂ થયેલી વેબસાઇટે કોમ્પિટિશન શરૂ કરી કે બેસ્ટ શોર્ટ સ્ટોરી ઓફ ધ મિલેનિયમ. 10 સ્ટોરી પસંદ કરવામાં આવી દુનિયાભરની ભાષાઓમાંથી, કે જગતની જેટલી વાર્તાઓ લખાણી છે એમાંથી શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓ કઈ. એડગર એલન પોલોની પણ હતી, ગાય ધ મોપાસાની હતી, મક્સિમ ગોર્કીની હતી, ઓ હેનરીની હતી, અને આ બધી વાર્તાઓ સાથે ભારતીય ભાષાઓની તમામ વાર્તાઓની વચ્ચે સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરતી વાર્તા ધૂમકેતુની ગૌરીશંકરની લખાયેલી પોસ્ટ ઓફિસ, કોચમેન અલી ડોસા અને મરિયમનો કાગળ આ ઊભીને બેસી છે. તમે વોશિંગ્ટનની અંદર જાઓ અમેરિકામાં, અને સૌથી મોટી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ છે જેની અંદર એક ટાઈમ કેપ્સ્યુલ દાટવામાં આવી છે, અને ટાઈમ કેપ્સ્યુલની અંદર કાલ ઉઠીને પૃથ્વીનો પ્રલય થઈ જાય, કોઈ એસ્ટ્રોઇડવાળા ડાયનોસોરની સાથે અથડાયો તો એમ અથડાઈ જાય અને બધું ભાંગીને ભૂકો થઈ જાય, આપણા સપનાઓ, આ મકાનો, આ ઘર અને માનવજાત એ ભોગવવાવાળી કશું જ ન રહે, તો એક એવી સંદૂક બનાવવામાં આવી છે, એક પેટી બનાવવામાં આવી છે જેની અંદર આપણી ભાષાઓ રહે, આપણી વાત રહે, આપણું ગીત રહે, આપણા અવાજ રહે, અલગ અલગ દુનિયાભરના, અને એમાં અલગ અલગ અવાજો જે પસંદ કરવામાં આવ્યા છે એમાં એક અવાજ ગુજરાતી કવિ સુરેશ દલાલનો છે ત્યાં રેકોર્ડ થયેલો. દુનિયા આખી નહીં હોય ત્યારે પણ એક ગુજરાતી અવાજ તો રહેશે. એલિયન્સ તો ખરેખર ફિલ્મોને બદલે અહીં પણ આવતા હશે. અમેરિકન ફિલ્મોને એલિયન હોય તો ન્યુયોર્કમાં જ આવે, બીજે કંઈ જાય જ નહીં. એને ટોક્યો ન દેખે, એને દિલ્હી ન દેખે, મુંબઈ આવડું મોટું નથી દેખાતું, બોલો, ત્યાં જ આવતા હોય. એટલે આપણે થોડીક ફિલ્મો બનાવવાની વધારે સારી જરૂર છે, કે જેને આપણે આપણે અહીં ખબર પડે દુનિયાને કે અમારી પાસે શું છે. કહાનીઓનો તો ખજાનો છે સાહેબ આપણી પાસે, ગીતનો, સંગીતનો. દુનિયાની કઈ એવી સંસ્કૃતિ છે, તમે વિચાર કરો, ગુજરાત એક એવી સંસ્કૃતિ છે, બાળકના જન્મના ગીત હોય અને મૃત્યુ પછીના મરશિયાઈ ગવાતા હોય. એક એક ક્ષણના ગીત આપણે બનાવી બેઠા છીએ, આ ધરતી છે આપણે. અને એ ગોંડલ ગામ જેની હું વાત કરું છું, કે જેના થાકલા કદાચ તમે યુટ્યુબમાં હવે તો વિડીયો જોતા હશો, એ સમયે આઝાદી પહેલાના મહારાજા ભગવતસિંહજી, જેમણે મહેસૂલ વધાર્યા વગર પ્રજાને કલ્યાણ માટેના અનેક પ્રોજેક્ટ કર્યા અને અનેક કામ કર્યા, જેમણે યુરોપ અને અમેરિકા ફરીને નક્કી કર્યું કે હું અહીં રોકાઈશ નહીં, આ કાવ્યરત્ન ગ્રુપ સાથે કનેક્ટ થાય છે. સાહેબ ભગવતસિંહજી બ્રિટિશ રેસિડેન્ટ અમેરિકા ભણવા મોકલ્યા, 4 વર્ષના હતા ત્યારે રાજા થઈ ગયા, એટલે બાળક હતા. ભણવા મોકલ્યા ત્યારે બધાને એમ હતું કે આ ત્યાં રોકાઈ જશે, અને અંગ્રેજોને એમ હતું કે રાજ્ય અમારી પાસે આવી જશે રહેતા રહેતા, છોકરું તો જોઈને ખુશ થઈ જશે વિલાયત. મોટા થયા, ભણ્યા, સારી એવી ડિગ્રીઓ લીધી, આખા યુરોપનો પ્રવાસ કર્યો. એમના પત્ની નંદકુંવરબા, જેમના નામે સાહિત્ય પરિષદમાં એ જમાનામાં આઝાદી પહેલા એક રાજાના પત્નીને એટલી છૂટ મળે કે એ બહાર પણ નીકળે, પ્રવાસ કરે, પ્રવાસનું વર્ણન લખે, અને ગોમંડળ પરિક્રમા નામની ગ્લોબલ ટ્રાવેલની બુક લખે અને સાહિત્ય પરિષદમાં એના નામનું પેવેલિયન થાય. આવા પ્રોગ્રેસિવ રાજા. અને એ ભગવતસિંહજીએ બધું જોઈને એમ નક્કી કર્યું કે મને મન તો થઈ જાય છે કે હું ફ્રાન્સ રહી જાઉં, મને મન તો થઈ જાય છે કે હું ઇંગ્લેન્ડ રહી જાઉં, મને મન તો થઈ જાય છે કે હું વિયેના રહી જાઉં, બધા સુંદર શહેરો છે, પણ મને એમ થાય છે કે હું મારા ગામમાં આવીને મારા સ્ટેટને એવું કેમ ન બનાવું. હું આજે પટેલ સાહેબ સાથે એમની ઓફિસમાં, એમણે ઓફિસે પાછી નદી જેવી બનાવી છે કાવ્યરત્નને, આજે રેવા પ્રોજેક્ટ માટે જે ઓફિસ છે ને, રેવા માટેની, એ જોજો, અંદર દાખલ થાવ પહેલાં અમરકંટક લખાઈને આવે, પછી અંદર નદીનો ઘાટ હોય એમ અંદર તમારે બેસવાનું, આમ પગથિયાથી નીચે જઈને. જે લોકોએ જોયું હશે એ તો મારી સાથે રિલેટ કરી શકશે હું શું કહું છું. તો મેં એમને કહ્યું, મેં કીધું આ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, કારણ કે આપણે ત્યાં મકાનો દિવાસળીના ખોખાની જેમ ખડકી દેવાનો રિવાજ છે. આ દેશી કાઠિયાવાડીમાં તમને કહું છું, એક ઉપર બીજું ખોખું હોય એમ. તારક મહેતા એની પેલી હાસ્યની ઊંધા ચશ્માની સિરીઝમાં માળાનું જે વર્ણન કરતા ને, ખોખા, કબૂતરખાના, ચબૂતરા જેવા મકાનો, એની વચ્ચે હું કાયમ કહેતો હોઉં છું કે થોડું સૌંદર્ય પણ ઉમેરવું જોઈએ. ખૂબ વ્યાપ્યો છે જગમાં બુદ્ધિએ સર્જેલ પ્રકાશ, લાગણીના એ અધિક દીપ જલાવી લઈએ, એ ગણી દહીવાલાનું આ ગુજરાત છે. તમે વિચાર કરો, આપણા કવિઓએ કેવી સરસ મજાની વાતો કરી છે, આપણા રમેશ પારેખ, આપણા મરીઝ કેવી અદભુત વાતો કરીને ગયા. તો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ નથી થયું, બાકી નોબેલ પ્રાઇઝ એક ગુજરાતમાં પણ હોત બંગાળની સાથે. એવા કવિઓ આપણે પેદા કર્યા છે. જગતમાં કંઈ તામિલ ગઝલ કે મરાઠી ગઝલ નથી, પણ ઉર્દુ પછી સીધી ગુજરાતી ગઝલ છે, એ મનર ઉદાસ છે. જગજીતસિંહે પણ ગુજરાતી ગઝલ ગાવાનો પ્રયાસ કરેલો છે. તમે વિચાર કરો, આપણે કેવું કેવું સર્જન કર્યું છે, આપણને કદર નથી એની, આપણને ગૌરવ નથી આ વાત. તો મને કાયમનો એક ખટકો હોય, હું મારા લેખોમાં લખતો હોઉં કે આપણે બહુ સરસ મોટા મોટા કન્સ્ટ્રક્શન કરીએ છીએ, પણ એને સૌંદર્યનો એક ટચ નથી આપતા જે આપણી સંસ્કૃતિમાં હતું. એક સરસ મજાના છુંદણા કરાવતા બધા બહેનો ગામડામાં જાઓ, તમે ઓળીપો કરતા, ચંદરવો લગાડતા. અમે હમણાં વાત કરતા હતા ઉન પટેલ સાહેબ બહાર ઉભા ઉભા એમની ઓફિસની,
કે ટોડલા હતા, મારે ટોટલે બેઠો મોર ક્યાં બોલે. હવે તમે કોઈ પણ નવી જનરેશનના બચ્ચાઓને ટોડલો કહેશો તો ગૂગલ કરશે જ નહીં જડે એને. વોટ ઇઝ ટોડલા? કારણ કે ટોડલાનું ઇંગ્લિશ તો થતું નથી કે એને મળે. મારા ગોંડલમાં મકરંદભાઈ હતા, બહુ સારા કવિ આપણી ભાષાના, બહુ સંત કવિ. પછી નંદીગ્રામ એમણે વસાવ્યું વલસાડમાં. એ કહેતા ભજીયાનું અંગ્રેજી શું થાય? તો ફ્રીટર્સ મીટર્સ ન બોલતા, કહેતા વર્શિપિયા. વર્શિપ એટલે ભજવું, ભજીયાનું અંગ્રેજી વર્શિપિયા. એટલે અમે બનાવ્યું ગાંઠિયાનું અંગ્રેજી નોટિયા, કે એનેટી નોટ એટલે ગાંઠ. ગાંઠિયાનું અંગ્રેજી શું? તો કે નોટિયા. આ તો મસ્તીની વાતો છે. હું કઈ અંગ્રેજીનો વિરોધી નથી, હું એમ કહું છું વિશ્વ ભાષા છે ને જ્ઞાન ભાષા છે. ગુજરાતીના ઉત્તમમાં ઉત્તમ સાહિત્યકારોનું સારું અંગ્રેજી પણ આવડતું. ઝવેરચંદ મેઘાણીનું અંગ્રેજી એ બહુ સારું હતું, મહાત્મા ગાંધીજીનું અંગ્રેજી એ બહુ સારું હતું. તો અંગ્રેજી ખરાબ ભાષા છે કે અંગ્રેજી દુશ્મન છે એમ માનવાનું બિલકુલ આગ્રહી નથી. હું એમ જ કહું છું કે અંગ્રેજી પાસે જે જ્ઞાન છે, અંગ્રેજી વગર તો મને કેમ ખબર પડે ફ્રાન્સમાં શું લખાણું, રશિયામાં શું થાય છે. હું કે થોડી બધી ભાષાઓ એક કાળમાં જીવી જવાનો છું. તો અંગ્રેજી આવડવું જ જોઈએ, ઉત્તમ આવડવું જોઈએ. અને આપણા ધોતિયું પહેરનારા, જભ્ભા પહેરનારા જીવરામ જોશી, રમણલાલ સોની કે હરિપ્રસાદ વ્યાસ જેવા બાળ સાહિત્યકારો છે ને, એનું ટકોરાબન ટનાટન અંગ્રેજી હતું, જે અંગ્રેજીમાંથી અનુવાદો કરી કરીને પરિકથાઓના સિરીઝ આખી આપતા. શેરલોક સિરીઝ તો હવે આવી બીબીસી ઉપર, અને બ્રેન્ડન માટે લોકો ફેન થઈને ઘૂમવા માંડ્યા અને શેરલોકની ફિલ્મો બનવા માંડી, અને ઇનોલા હોમ્સે આવી ગઈ નેટફ્લિક્સ ઉપર. પણ શેરલોક હોમ્સનો ગુજરાતી અનુવાદ તો આજથી 50 વર્ષ પહેલા રમણલાલ સોનીએ 5 ભાગમાં કરી નાખ્યો. આ એ લેવલના માણસો હતા, ધોતિયું પહેરીને ફરે અને અંગ્રેજીમાં તમને આંટી પાડી દે એવું સરસ અંગ્રેજી હોય. તો અંગ્રેજી નબળું રાખવું એવું નથી કહેતો, પણ હું એમ કહું છું કે તમે જ્યારે દુનિયા આખીનો સ્વાદ લ્યો છો, ત્યારે મને યાદ આવે કે ભાઈ હું પહેલી વખત સુરતના એક મલ્ટીપ્લેક્સમાં ગયો ત્યારે મને ફ્રેન્કી, મારા એક મિત્રે કીધું ફ્રેન્કી ખાવી છે ઇન્ટરવલમાં. આપણને ફ્રેન્કી શું એ કંઈ ખબર જ નહીં. હું તો પહેલી વાર ફ્રેન્કી નામ સાંભળ્યું, એટલે મેં કીધું જોવી છે, ખાવી કેમ કે નહીં જોયા પછી નક્કી કરીશ. ફ્રેન્કી શું જ ખબર નથી, પેલા જોઉં તો ખરો, ફ્રેન્કી કોને કહેવાય. એટલે મિત્રોને તેવું હોય ને, પછી આમ મલ્ટીપ્લેક્સ વાળા ભાવ એટલે જ કેન્ટીનમાં વધારે રાખે. તાજી તાજી સગાઈ થઈ હોય, એ લોકો આવ્યા હોય ને તો છૂટાઈ પાછા માગે નહીં, 5 રૂપિયા ધાણીના 150 આપી જાય. તો એને ફ્રેન્કી મગાવી જ લીધી જોવાને બદલે, કે ખવડાવી જ દઉં ને. તો પેલો રોલ કરેલી રોટલી આવી મેંદાની, અંદર પેલું પનીર વાળું કંઈક હતું. એટલે મેં આમ આમ તપાસીને જોયું, એટલે મને કે આ ફ્રેન્કી. એટલે મેં કીધું નાનો હતો ત્યારે કદાચ મમ્મી રસોઈ કરતા હોય અને હું થોડીક ધમાલ કરતો હોઉં, ત્યારે રસોઈ હજી પૂરી ન થઈ હોય તો ક્યારેક અથાણું નાખીને, ક્યારેક ઘી ગોળ નાખીને, ક્યારેક ખાંડ નાખીને, જે અવેલેબલ વસ્તુ હોય મધ નાખીને, શાક થઈ ગયું હોય તો શાક વીટાળીને, પપ્પુડું બનાવીને મારા મમ્મી આપતા. અને જેટલા બેઠા હશે, જે મારી ઉંમરના કે એનાથી વધારે ઉંમરના હશે, એને પપ્પુડા તો ખાધા જ હશે, એની ગેરંટી હું લેખિતમાં દેવા તૈયાર છું. આ જગતના બધા મમ્મીઓ તો સરખા જ હોય ને ગુજરાતમાં. તો પ્રશ્ન એટલો જ થયો કે વેસ્ટર્ન વર્લ્ડમાંથી ફ્રેન્કી છે એ ગુજરાત સુધી પહોંચી ગઈ, અને આપણે ઓર્ડર કરીને ખાવા લાગ્યા, સ્વિગી ઝોમેટોમાં ઓર્ડર કરીને મંગાવવા લાગ્યા. એની મને ના નથી, મેં કીધું હું કે એનો વિરોધી નથી, પણ આપણા પપુડાસ એમ કરીને આપણે એક મેનહટનમાં રેસ્ટોરાં ખોલ્યું હોય, તમે એમ કલ્પના કરો ટાઈમ સ્ક્વેરની અંદર ધ પપુડાસ, આવા સપના આપણને કેમ નથી આવતા? સપના આવે તો સાકાર થાય ને સાહેબ. નરસિંહ મહેતાએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે ભજન લખ્યું ને, મારા જેએસકે પુસ્તકમાં મેં એનો આખો લેખ મૂક્યો છે. નરસિંહ મહેતાનું જે વૈષ્ણવ જન તો તેને રે કહીએ માત્ર ભજન નથી, એ વૈષ્ણવ જન હવેલીમાં જઈને મોંથાળ ખાવાવાળા વૈષ્ણવજનની વાત નથી. એ વૈષ્ણવ જન એટલે સિટીઝન ઓફ ધ નેશન, આદર્શ નાગરિકની વાત છે. અને ઇન્ડિયન પિનલ કોડમાં જેટલી બંધારણની કલમો છે ને, એ બધી એક ભજનની અંદર 500 વર્ષ પહેલાના એક કવિએ લઈ લીધી, જે એમ એવી ગુજરાતી નહોતા. આ ગુજરાત છે. વિચાર તો કરો, શાંતિથી વિચારજો. વૈષ્ણવ જન તો તેને કહીએ પીઢ પરાઈ જાણે રે, આ તો ઠીક છે. આગળની પંક્તિઓ એકતા કપૂરની સિરિયલ જોતા હોય ને તો એ પીઢ પરાઈ જાણીને આપણે દુઃખી થઈ જાય, કહ્યા ઓલી સાસુ તો જો કેવી નાલાયક છે, એટલે નણંદ તો કેવી છે, એની પીઠ જઈને આપણે દુઃખી થઈ જાય. એટલે પીઠ પરાઈ જાણવાથી આપણે સિરિયલ જોતા જોતા વૈષ્ણવ જન નથી થતા. શું કામ નથી થતા? કારણ કે આગળ નીકળી વાંચો, પર દુઃખે ઉપકાર કરે મન અભિમાન ના આણે રે. સિરિયલના પાત્રોના દુઃખ તમે દૂર નથી કરવાના, કારણ કે કાલ્પનિક દુઃખ છે. પણ તમારી સામે જે કોઈ દુઃખી છે, તમે બેઠા હો રેસ્ટોરન્ટની અંદર કોઈ રાત્રે સરસ રીતે ડિનર લેવા માટે ખાસ ટેબલ બુક કરાવીને, અને તમને એવું એક યુગલ નાનકડું આવે નાનકડા બચ્ચાને લઈને, એની દીકરી કે દીકરાને લઈને,
અને તમે ઓર્ડર આપતી વખતે જુઓ કે આ બે મમ્મી પપ્પાએ પોતાના માટે કંઈ મંગાવ્યું નથી, અને બાળકનો જન્મદિવસ છે એટલે એને ખવડાવવા માટે આવ્યા છે, કારણ કે મા બાપને પોસાતું નથી આ ખાવાનું, પણ છોકરાને એવું ન કહેવાય એટલે આવ્યા છે. અને તમારું બિલ ચૂકવતી વખતે તમે એ માનવતાના નામે જો એનું બિલ ભરી દેતા હો ને તો તમે વૈષ્ણવજન છો, તો તમે પરદુખે ઉપકાર કરે મન અભિમાન ના આણે રે. સંવેદના, સક્રિયતા અને સહજતા આ ગુજરાતી છે. સેવા ગુજરાતનો ભાવ છે, સ્નેહ ગુજરાતનો ભાવ છે. અને એ વૈષ્ણવ જન્મે એમ કીધું, પર સ્ત્રી જેને માત્રે, પરધન નવ જાલે હાથરે, એન્ટી કરપ્શન, એન્ટી રેપ, પોતાની સ્ત્રી સાથે પ્રેમ કરો, પર સ્ત્રી. મને બહુ ગમ્યું સાહેબ કે કાવ્યરત્ન એક એવું ગ્રુપ છે કે જેણે નામમાં તો સાહિત્ય પકડી લીધું કાવ્યરત્ન, પણ જેણે દીકરીઓના નામે પોતાના ગ્રુપનું નામ રાખ્યું છે સાહેબ. અને હજી એક દીકરી તો છે જ પાછી, પંક્તિ નામની, એવી મને માહિતી મળી આજે એક્સક્લુઝિવ. એટલે મેં કીધું આ કાવ્ય પંક્તિ નામ રાખવાનું છે, પંક્તિ રત્ન નામ રાખવાનું છે હવે જે પ્રોજેક્ટ આવે. તો દીકરીઓના નામે મેં પૂછો પટેલ સાહેબને ત્યાં ત્યાં તત્કાળ કીધું, એવું નથી મંચ ઉપર આવીને કહું છું, ભાષણ કરવા માટે કહું છું. મેં કીધું તમે શક્તિ પૂજા કરી કહેવાય, ગોરણીઓની પૂજા કરવાની, માતાજીના લોટા તેડવા માટે જે ગુજરાતમાં વાત હતી ને એમાં માતાજીને પ્રસન્નતા કરવા કરતા નાની નાની ઢીંગલીઓને પ્રસન્નતા પહેલા આપવાની વાત હતી. આ ઢીંગલીઓ પ્રસન્ન થશે, કાલ ઉઠીને કાવ્ય અને રત્ના મોટી થાય ને ત્યારે એ જ્યારે આ પ્રોજેક્ટની સામે નજર કરશે, જ્યારે આ પૂરા પ્રોજેક્ટ થઈ ગયેલા હશે, ગિફ્ટ સિટીની અંદર ઝંડા લહેરાતા હશે આ ગ્રુપના અલગ અલગ પ્રોજેક્ટના, ત્યારે એને એમ થશે કે અમારી પણ જવાબદારી છે. હવે અમારા સંતાનો થશે ત્યારે એમ કહેવું પડશે કે અમારા નામના પ્રોજેક્ટ છે, જેમ તેમ રહેવા ન દેતા અને આગળ વધારવાના છે, પાછળ નથી લઈ જવાના. નામનું એક મહત્વ છે આ જગતનું. અને એટલે મિત્રો, હું તમને અલગ 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 વાતો કરતા કરતા સમજાવું છું કે ગુજરાત શું છે. મને ગમે છે નરેન્દ્ર મોદીએ જે ગુજરાત માટે વિઝન જોયું આ ગિફ્ટ સિટીનું, એ જ્યારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં બીકેસીમાં તમે જાઓ ને ત્યારે તમને ખ્યાલ આવે કે આ બીકેસી જે લેવલે પહોંચ્યું, મુંબઈ તો ઇકોનોમિક કેપિટલ અંગ્રેજોના જમાનાથી કહેવાય છે, આજની તારીખે સૌથી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓનું, ફિલ્મોનું, અલગ અલગ એન્ટરટેનમેન્ટ ઝોનનું, ફૂડનું મોટું સેન્ટ્રલ હબ છે ભારતનું. પણ એ મુંબઈના બીકેસીના લેવલે જે કોન્સેપ્ટ છે ને, એ કોન્સેપ્ટની વચ્ચે તમે હું અત્યારે ઉભા રહીને વાત કરીએ છીએ. બીકેસીની લિમિટેશન દરિયો છે, કારણ કે બીકેસી જેટલું ડેવલપ થવાનું હતું એટલું થઈ ગયું, હવે સેચ્યુરેશન આવી ગયું. બીકેસી આનાથી વધારે ડેવલપ થઈ શકે એમ નથી, ઉપર જઈ શકશે, આમ વિસ્તરી શકશે એમ નથી, કારણ કે ત્રણ બાજુ દરિયો છે. જ્યારે ગિફ્ટ સિટીની મજા એ છે કે ગિફ્ટ સિટીની આજુબાજુ લિમિટ, નદી ચોક્કસ એક કાંઠો છે પણ આજુબાજુ દરિયાની લિમિટેશન નથી, ખારી હવા નથી. બાંધકામને જો ભવિષ્યની અંદર થોડીક પ્રકારની પેલું નુકસાની થાય એ લેવલનું એન્વાયરમેન્ટ નથી, એટલે અહીં જો વાવેતર કરશો ને જો ઉગવા લાગશે ને એક વખત તો સ્કાય ઇઝ ધ લિમિટ, કારણ કે તમે અહીં વિસ્તરી જ શકશો, વિસ્તરી જ શકશો. આજુબાજુ બધું જ છે, લાડુ, ગોળ મટોળ, માદક મોદક, દેશી ડબ્બાનો ગોળ, ભાલ પ્રદેશના બંસી ઘઉંનું ચૂરમું, ગીર ગાયનું ઘી, દ્રાક્ષ બદામની એલચી, હડપ દઈને મોમાં ગપ, એનું નામ લચપચતો લાડવો. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધના મિલનથી બનતો પૃથ્વીનો વર્તુળાકાર ગોળો એટલે ગણપતિ બાપાનો લાડકો લચપચતો લાડવો. એ સુવાળા છતાં કણીદાર એવા ચળકતા ચોકલેટી ગરમા ગરમ ગોળાકાર, જેની એલચી કેસર સભર માદક મહેકથી બચકા ભરીને મોંમાં જ પધરાવી દેવાનું મન થાય, એ અસલ દેશી ઘી ગોળ ઘઉંના મોદક, લચપચતું ચકચકતું ગરમા ગરમ ગાયનું ઘી અને દેશી ગોળથી મધમીઠું ચૂરમું, પંચમહાભૂતથી પૃથ્વી બની છે અને એવો જ આ લાડુ પણ બન્યો છે. ઘી, ઘઉં, ગોળ, એલચી અને ખસખસના પંચમહાભૂતનો આ કથ્થાઈ ગોળો છે. ચીઝને, ચોકલેટ, મેંદોને કોલા વખતે હેલ્થિયાત ન આવતી હોય પણ ગાયના ઘીથી લચપચતા ઘરના ચૂરમાના લાડવા જોઈને કેલેડીને કોલેસ્ટ્રોલની ચિંતા થતી હોય તો એના માટે શાસ્ત્રોમાં જરઠ જઠરિયા એવું નામ આપવામાં આવ્યું છે. આવું આપ્યું નથી એવું, પણ આ શાસ્ત્ર આપણે જ બનાવ્યું છે એમ સમજી લેજો. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો
અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા।